હું તમારી માટે ફક્ત બે સામગ્રીમાંથી હેલ્ધી નાસ્તાની રેસીપી લઈને આવી છું હું બનાવવાની છું પાલક રવાના ઢોકળા જે બાળકોને ખૂબ જ પ્રિય લાગશે અને હેલ્ધી તો છે જ તો ચલો બધી ટીપ્સ સાથે આપણે શરૂ કરીએ રેસીપી તો સૌથી પહેલા આપણે પાલક લઈશું પાલકને મેં સાફ કરીને સારી રીતે ધોઈ લીધી છે હવે હું એને મિક્સર જારમાં લઈ અને ગ્રાઇન્ડ કરી લઈશ પાલક એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે પાલક ખાવાથી બીપી જો હાઈ રહેતું હોય તો એમાં ફાયદો થાય છે પાલક એ યાદશક્તિમાં વધારો પણ કરે છે તમે પાલકની રેસીપી અલગ અલગ રીતે બનાવી શકો છો જેમ કે તમે પાલકનો જ્યુસ બનાવી શકો છો પાલકના થેપલા બનાવી શકો છો પાલકના પરોઠા બનાવી શકો છો અને પાલકના ઢોકળા પણ બનાવી શકો છો જે હું બનાવી રહી છું એ રીતે હવે બે નંગ લીલા મરચાં લીધા સમારી લીધા છે અને એડ કરીશ એક ઇંચ આદુનો ટુકડો લીધો તો એડ કરીશ અને સાતથી થી આઠ નંગ લસણની કળી લીધી હતી એડ કરીશ હવે અડધો કપ પાણી એડ કરીને એની પ્યુરી બનાવી લઈશ બસ તમારે આવી રીતે એની પ્યુરી રેડી કરવાની છે જો કલર કેટલો સરસ આવ્યો છે એકદમ ગ્રીન આવી રીતે તમે જો પાલકને ફ્રેશ જ પ્યુરી બનાવશો તો એનો કલર ગ્રીન રહેશે હવે એક મિક્સિંગ બાઉલ લીધું છે અને એમાં બે કપ ઝીણો રવો લીધો છે જો તમારી પાસે મોટો રવો હોય તો તમે એને મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી લેજો આ પાલક રવાના ઢોકળા તમે નાસ્તા તરીકે પણ ખાઈ શકો છો ડિનરમાં પણ લઈ શકો છો અને છોકરાઓને લંચ બોક્સમાં પણ આપી શકો છો એકદમ હેલ્ધી છે હવે એમાં હું એક કપ જેટલું દહીં એડ કરીશ જો બે કપ રવો હોય તો એક કપ દહીં લેવાનું છે અને એક કપ પાલક લેવાની છે આ રેશિયોથી તમારે મેજરમેન્ટ ફોલો કરવાનું છે હવે બનાવેલી પાલકની પ્યુરી એડ કરીશ અને સારી રીતે એને હલાવી લઈશ પાલકનો કલર જ એટલો સરસ છે કે તમને જોઈને જ ખાવાનું મન બાળકોને પાલક ભાવતી નથી તો આપણે આવી રીતે અલગ અલગ રેસીપીમાં પાલકનો યુઝ કરીને આપો તો બાળકો હોંશે હોંશે ખાઈ લેશે એને ખબર નહીં પડે કે આમાં પાલકનો યુઝ કર્યો છે બસ સારી રીતે તમારે આને હલાવી લેવાનું છે હવે જે થોડી પાલકનું પ્યુરી બચી એ પણ એડ કરી દઈશ અને અડધો કપ જેટલું પાણી એડ કરીશ પાણી તમારે જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે એડ કરવાનું છે કારણ કે રવો છે એટલે પાણી પીશે અત્યારે આશરે પાણી એક કપ જેટલું જોશે જો વધારે પાણી જોશે તો આપણે ફરી એડ કરીશું હવે ફરીથી થોડું પાણી હું એડ કરીશ જે મિક્સર જાર હતું પાલકની પીરીનું એમાં એડ કરીને અને સારી રીતે હલાવી લઈશ લમ્સ ન પડે એનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે તમે જોઈ શકો છો કે મેં એકદમ સરસ રીતે એને હલાવી લીધું છે બેટર એકદમ સરસ બની ગયું છે હજી પણ થોડું પાણી હું એડ કરીશ તમારે એક જ ડાયરેક્શનમાં બેટરને હલાવવાનું છે તો તમારી રેસીપી સરસ બનશે હવે એને ઢાંકીને હું પંદર મિનિટ માટે રેસ્ટ આપીશ જેથી કરી રવો છે એ ફૂલી જશે પંદર મિનિટ થઈ ગઈ છે ચેક કરી લઈએ તમે જોઈ શકો છો કે સરસ રીતે બેટર રેડી છે હજી બેટર મને થોડું થીક લાગે છે તો હજી હું થોડું વન ફોર કપ જેટલું પાણી એડ કરીશ અને સારી રીતે એને હલાવી લઈશ આ નાસ્તો એટલો ટેસ્ટી બને છે ને કે તમે એકવાર બનાવશો ને તો તમને વારંવાર બનાવવાનું મન થશે હવે બેટર બનીને રેડી થઈ ગયું છે હવે એમાં હું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશ સાથે બે ટેબલ સ્પૂન જેટલી ઝીણી સમારેલી કોથમીર એડ કરીશ અને હા ફ્રેન્ડ્સ આમાં હું એક ટ્વિસ્ટ પણ આપવાની છું હવે સારી રીતે હલાવી લઈશ સ્ટીમરને મેં ગરમ કરવા રાખી દીધું છે હવે એમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશ તેલ એડ કરવાથી ઢોકળું એકદમ સોફ્ટ બને છે આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે વન ટી સ્પૂન જેટલો મેં ઈનો લીધો છે હવે ઈનોને હું એડ કરીશ અને એક જ ડાયરેક્શનમાં બેટરને હલાવી લઈશ ઈનો નાખ્યા પછી વર્ક તમારે જલ્દી કરવાનું છે નીતર ઈનો પોતાનું કામ છોડી દેશે તમે જોઈ શકો છો કે બેટર એકદમ ફ્લફી થઈ ગયું છે બસ આવો બેટર તમારે રેડી કરવાનું છે બહુ પાતળું પણ બેટર નથી રાખવાનું અને બહુ જાડું પણ નથી રાખવાનું હવે મેં એક ટીન લીધું છે જો તમારી પાસે ટીન ન હોય તો તમે આવી રીતે ઢોકળિયાની થાળી પણ લઈ શકો છો હવે ટીનને હું ગ્રીસ કરી લઈશ તો એમાં હું વનટી સ્પૂન જેટલું તેલ એડ કરીશ અને એને સારી રીતે ચારો તરફ ગ્રીસ કરી લઈશ ગ્રીસ કરવું ખાસ જરૂરી છે જો તમે ગ્રીસ નહીં કરો તો નીચે ઢોકળું ચોંટી જશે હવે બનાવેલું બેટર અંદર પોર કરીશ જો બેટર પાતળું હશે તો ઢોકળું એકદમ રબડ ટાઈપ બની જશે અને જો બેટર જાડું હશે તો ઢોકળું હેવી બની જશે તો જે મેં રીતે બતાવ્યું છે એ રીતે તમારે રેસીપી ફોલો કરવાની છે હવે ટીનને મેં ટેપ કરી લીધું છે જેથી કરી અંદર રહેલી હવા નીકળી જાય હવે એની ઉપર હું થોડો ચીલી ફ્લેક્સ સ્પ્રિન્કલ કરીશ અને ઓરેગાનો સ્પ્રિન્કલ કરીશ આ છે મારો ટ્વિસ્ટ કારણ કે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે જાણે કે તમે પીઝા ખાતા હોય એવો ટેસ્ટ આવશે હવે સ્ટીમર પણ ગરમ થઈ જવા આવ્યું છે હવે વન ટી સ્પૂન જેટલા તલ પણ સ્પ્રિંકલ કરી દઈશ સાથે હવે હું સ્ટીમરમાં રાખી દઈશ અને સ્ટીમરને બંધ કરીને પંદર મિનિટ માટે એને સ્ટીમ થવા દઈશ લગભગ આશરે બાર પંદર મિનિટમાં સ્ટીમ થઈને રેડી થઈ જશે પંદર મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈએ તમારે આવી રીતે ચપ્પાની મદદથી ચેક કરી લેવાનું છે ચપ્પુ એકદમ ક્લીન આવે તો સમજી લેવાનું કે એકદમ સરસ ઢોકળું બનીને રેડી થઈ ગયું છે હવે આને હું ઠંડુ કરવા રાખીશ હવે ઠંડુ થઈ ગયું છે હવે હું એને અંડમોલ કરી દઈશ એકદમ આસાનીથી અંડમોલ થઈ જશે તમે જોઈ શકો છો કે સરસ રીતે અંડમોલ્ડ થઈ ગયું છે અને એકદમ સ્પોન્જી બન્યું છે હવે એને હું કટ કરીશ આવી રીતે હું લાંબા એને કટ કરી લેવાની છું એટલે કે ફિંગર આકારમાં એને કટ કરવાની છું હવે આપણે એનો વઘાર કરશું એ માટે એક પેન લીધું છે અને પેનમાં મેં બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કર્યું છે તેલ થોડું ગરમ થશે એટલે એમાં હું વન ટી સ્પૂન જેટલી રાઈ એડ કરીશ અને રાઈ થોડી તતળશે એટલે એમાં એક નું લાલ સૂકું મરચું એડ કરીશ અને પાંચ થી છ લીમડાના પાન એડ કરીશ સાથે વન ટી સ્પૂન જેટલા તલ એડ કરીશ અને વઘાર બરાબર આવી જશે પછી એને હું ઢોકળા ઉપર પોર કરીશ બસ આવી રીતે વઘારને તમારે ઢોકળા ઉપર પોર કરી દેવાનું છે જેટલું દેખાવમાં સુંદર છે એટલું જ ખાવામાં ટેસ્ટી છે હવે હું એને એક પ્લેટમાં સર્વ કરી દઈશ બન્યું છે ને ટેસ્ટી મેં એને એક પ્લેટમાં સર્વ કરી દીધું છે જરૂરથી એક વાર બનાવજો અને કેવા બન્યા છે એ કોમેન્ટ સેક્શનમાં બતાવજો અને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને મારી બીજી રીટા પારેખની ચેનલ છે એમાં પણ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો હવે મળીશું તમને એક નવી રેસીપીની સાથે બાય બાય